નવી રીતે દૂધીનું શાક તૈયાર કરવા માટે દૂધીને પહેલાં તો છાલ કાઢી તેના ટુકડા આપણે કુકરમાં લઈ લઈશું. એક નંગ બટેટાના ટુકડા, થોડી પાલક સમારીને ઉમેરશું. અડધો ગ્લાસ પાણી ઉમેરી બે સીટી સુધી બાફી લઈશું. ગ્રેવી માટે 5 નંગ ટમેટા, 2 મરચાં, થોડા આદુના ટુકડા લઈ ગ્રેવી તૈયાર કરશું. 2 સીટી પછી આપણે આ રીતે મેશ કરી લઈશું અને પછી તડકા માટે થોડું ઘી અથવા બટર અને તેલ લઈ તેમાં જીરું અને હિંગ ઉમેરી આપણે ગ્રેવીમાં દેશું. સ્વાદ પ્રમાણે નમક, હળદર, ધાણાજીરું પાવડર, ચટણી, કસૂરી મેથી અને થોડો સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરશું અને પછી બધું જ મિક્સ કરીશું. ઉપર તેલ દેખાવા લાગે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરીશું. પછી આપણે જે મેશ કરેલું દૂધી અને પાલક બટેટું છે તેને ફરીથી મિક્સ કરી 2 મિનિટ કૂક કરીશું અને પછી તેને આપણે ધાણા સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું. તો તૈયાર છે પાઉંભાજીને ટક્કર મારે તેવું નવી રીતે દૂધીનું શાક.